નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી કેબિનેટે પ્રધાનમંત્રી વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવી છે, જેથી હવે ખેડૂતો મરજી પ્રમાણે વીમો લઈ શકશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા વીમા કંપની વિવાદમાં આવી હતી. આક્ષેપ હતો કે કરોડો રૂપિયાના પ્રીમિયમ છતાં વીમા કંપની ખેડૂતોને યોગ્ય વીમો નથી ચૂકવતી, જેને લઈને સાંસદોએ સવાલ ઉઠાવ્યા હતા. તો ગુજરાત સરકારે પણ પાક વીમા મુદ્દે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. તો અગાઉ ખેડૂતને જાણ વગર બેંકો પ્રીમિયમ કાપતી હતી. ખેડૂતને ઇચ્છા ન હોય તો પણ પ્રીમિયમ ભરવા માટે ફરજ પડાતી હતી. વીમા યોજના સ્વૈચ્છિક બનતા હવે ખેતીના વ્યવસાયમાં વીમા કંપનીની જોહુકમી ઘટશે, સાથે જ પ્રીમિયમ કપાયા પછી વળતર લેવાની મુશ્કેલી પણ દૂર થશે. ખેડૂતની મંજૂરી વગર પાક ધિરાણ વખતે નાણાં નહીં કપાય તો હવે સરકારને પણ ખેડૂતોની ફરિયાદોનો સામનો નહીં કરવો પડે. ઉલ્લેખનીય બાબત એ છે કે લોન લેતી વખતે ખેડૂતોને કમ્પલસરી વીમો લેવો પડતો હતો, અને મહત્વની વાત એ હતી કે તેમને નુકસાન ગયા પછી પણ વીમા કંપનીઓ તેની ભરપાઈ કરતી નહોતી. તો ખેડૂતોને રાહત શું થશે તેની વાત કરીએ તો ખેડૂતોની ઈચ્છા ન હોય તો પણ ફરજ પડાતી હતી, તેનામાંથી હવે તેમને રાહત મળશે. ખેડૂતની ઈચ્છા પ્રમાણે હવે વીમો લઈ શકાશે, એટલે કે અલગ અલગ સિઝન પ્રમાણે તેઓ વીમો લઈ શકશે. વીમા કંપનીઓની જોહુકમી ખેતીના વ્યવસાયમાં હવે ઘટશે, તો સાથે જ પ્રીમિયમ કપાયા પછી વળતર લેવાની મુશ્કેલી હવે દૂર થશે. ખેડૂતોને સૌથી મોટી રાહત થવાની છે. ખેડૂતની મંજૂરી વગર પાક ધિરાણ વખતે નાણાં નહીં કપાય. જો ખેડૂતોની ઈચ્છા હશે તો જ વીમો લેવાશે. સરકારને ખેડૂતોની ફરિયાદોનો સામનો હવે નહીં કરવો પડે. ત્યારે ખેડૂતને જાણ વગર બેંકો પ્રીમિયમ કાપતી હતી તે હવે નહીં કાપી શકે. લોન લેતી વખતે જે પાક વીમો કમ્પલસરી બેંક આપતી હતી તે હવે નહીં આપી શકે. આમાં છેલ્લા 3 વર્ષથી ખેડૂતની બધી સંસ્થાઓ, અમે ધારાસભ્યો, કોંગ્રેસ પાર્ટી બધા સાથે મળી અને વીમા કંપની સામે અને સરકાર સામે એવડી મોટી લડાઈ કરી. મીડિયાએ પણ ખૂબ સહકાર આપ્યો. ન છૂટકે સરકારે જાગવું પડ્યું અને નિર્ણય લે છે. નિર્ણય લેતા પહેલા હું સરકારને એ કહું છું કે આ દેશની અંદર 1,20,000 કરોડ કરતા મોટી રકમ વીમા કંપનીઓને માલામાલ થઈ ગયા છે, ખૂબ લૂંટા છે ખેડૂતોને, અને હવે આ નિર્ણય લેવાનો છે. ત્યારે અમારી એ પણ માગણી છે, નિર્ણયની સાથે સાથે હજી પણ આ સાલનો વીમો નથી મળ્યો, ગઈ સાલનો વીમો નથી મળ્યો. હમણાં જ ગામડાઓમાં ખેડૂતો આંદોલનની તૈયારી કરી રહ્યા છે. સરકાર તાત્કાલિક ધોરણે જે વીમા કંપનીઓ છે એને દબાવી અને ખેડૂતોને વીમા અપાવે. તો જે રીતે હવે પાક વીમો લેવો કમ્પલસરી નથી ખેડૂતોને, તેના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે. કારણ કે આના કારણે ખેડૂતોને જે નુકસાન થતું હતું તે નહીં થાય. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા રાજકોટના સંવાદદાતા સની પાસેથી. સની, જે રીતે ખેડૂતોને આ સૌથી મોટો ફાયદો કહી શકાય અને સરકારે આ મોટો નિર્ણય લીધો છે કે ખેડૂતોને હવે કમ્પલસરી વીમો લેવો નહીં પડે, બેંકો અત્યાર સુધી તેમના માથે જે વીમો મારતા હતા તે હવે બેંક નહીં મારી શકે, ખેડૂતો શું કહી રહ્યા છે બાબતે? મિથુન, જે રીતે પાક વીમાને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત છે, ખેડૂતો આપણી સાથે છે, શું કહેશો? જે રીતે મોટો નિર્ણય લેવાયો છે, પાક વીમો મરજિયાત કરવામાં આવ્યો, શું કહેશો? નહીં મળતો પાક વીમો, મરજિયાત નથી ને, નથી મળતો, નથી મળતો પાક વીમો. બસ હું નહીં બોલું કઈ. શું માનો છો આપ જે રીતે પાક વીમાને લઈને જે વાતો થતી હતી, શું માનો છો આપ? બરોબર છે, બરોબર. પાક વીમાને લઈને જે રીતે હવે મરજિયાત કરવામાં આવી છે, શું માનો છો ખેડૂત તરીકે? ખેડૂને કર્યું છે એ બધું બહુ સારું છે, પણ પ્રીમિયર જો પરભારું નાખે તો બહુ સારું છે ખાતામાં. હજુ પણ સરકારે અનેક નિર્ણય લેવા જોઈએ, શું માનો છો આપ? ક્યાં ક્યાં નિર્ણય એવા છે? નિર્ણય લે તો બહુ સારી વાત છે. પાક વીમો અત્યાર સુધી ફરજિયાત કરવામાં આવતો, પરંતુ હવે મરજિયાત કઈ રીતે જુઓ? પણ પાક વીમો દે તો બહુ સારી વાત છે.
જે તે અહીંયા ખેડૂતો આપણી સાથે હતા, અનેક ખેડૂતો આપણી સાથે જોડાય છે, જે દિલીપભાઈ આગેવાન છે, દિલીપભાઈ સખિયા, તેમને પણ પૂછવાનો. દિલીપભાઈ, જે રીતે પાક વીમો મરજિયાત કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? 100% આજે જે એક સારા સમાચાર છે કે પાક વીમો મરજિયાત કરવાથી, સરકારે પાક વીમો મરજિયાત કરવાથી ખેડૂતોનો રૂપિયા બચશે, એની સાથે ગવર્નમેન્ટ જે કંપનીઓને વધારેમાં વધારે પ્રીમિયમ આપતી હતી, એ પ્રીમિયમ કંપની ઘર ભેગી કરતી હતી. ગયું વર્ષ નબળું હતું, આ વખતે અતિવૃષ્ટિ હતી, 2 વર્ષ લગી કોઈ પણ પ્રકારનો વીમો ન ચૂકવી અને સાતલા મોટું આમ કહીને કે કરોડો અને અબજો રૂપિયાનું પ્રીમિયમ કંપનીએ ઘર ભેગું કર્યું હતું, આ ન થાય અને સરકારના રૂપિયા બચી શકે એ બાબતનો નિર્ણય સારો કહેવાય. પણ મહત્વની વસ્તુ એમ કહી શકીએ આપને કે હજી પણ સરકારે વીમા કંપની ઉપર લાલ આંખ કરવાની જરૂર છે અને ખેડૂતોને વધારેમાં વધારે રૂપિયા મળે એવો પ્રયત્ન કરવાની જરૂર છે. ખાસ તો આ વખતે જોઈને તો સમાજમાં અતિવૃષ્ટિએ ખેડૂતોનો પાક ફેલ થઈ ગયો છે, એટલે વીમા કંપનીને દબાણ કરી અને જે ઘર ભેગું ગયા વર્ષનું પ્રીમિયમ ગયું છે એ અને આ વર્ષનું પ્રીમિયમ જો એ ખેડૂતોને દેવામાં આવે તો એ સારી બાબત છે, નકર આ વખતે પણ ખેડૂતોને ઘણી બધી નુકસાન થવાનું છે. ખાસ જે રીતે પ્રીમિયમ ઉઘરાવવામાં આવતા હતા પરંતુ મરજિયાત, હવે કઈ રીતની આખી સ્થિતિ જોવા મળશે? એક બાબતમાં જોઈ તો આની પ્રીમિયમ ની અંદર મરજિયાતમાં ખેડૂતોનો તો પ્રીમિયમ ઓછું જ જતું હતું, પણ મહત્વની વસ્તુ સરકારના રૂપિયા જતા હતા. હવે શું થશે કે જે ખેડૂતો રૂપિયા નહીં ભરે, પ્રીમિયમ નહીં ભરે, એની આમે સરકારના 47%. આજે રાજકોટનું ઉદાહરણ બતાવીએ તો રાજકોટમાં 47% પ્રીમિયમ ગવર્નમેન્ટ ભરે, મગફળીનું 2% ખેડૂત ભરે. જો ખેડૂતના તો 2000 ચૂકશે, બચી જશે, પણ ઓલા લોકોના 47, ગવર્નમેન્ટના 47,000 રૂપિયા આ બચી જાય તો આ રૂપિયા સરકારને ક્યાંક ને ક્યાંક કામ આવશે. કારણ કે ફસલ વીમા યોજના પ્રાઇવેટ કંપની માટે તો એક ખેડૂતો માટે નાટક જ છે, એ ચૂકવતી તો એ નહીં તો એ લેવું શું કામનું છે. એટલા માટે આ યોગ્ય નિર્ણય છે કે જેટલા ખેડૂત નહીં ભરે એ ખેડૂતને માઠું વરસ પડશે તો નુકસાન જશે, પણ માઠાવરમાં વીમા કંપની તો દેતી નથી, એટલે આ હકીકત જોઈ તો બહુ મોટી એક સારો નિર્ણય કહેવાય. અને ખેડૂતોના માટે કોઈ તો જો નબળા વર્ષની અંદર જેને વીમો નથી એના માટે તો નુકસાની જશે, પણ ઓલ ઓવર દેશના રૂપિયા બચાવવા માટે બહુ સારી બાબત કહેવાય. પ્રાઇવેટ કંપની જે ઘર ભેગું વીમા પ્રીમિયમ કરી રહી છે તે બચી જશે અને એના માટે આપણે કહીએ તો દેશના હિતની આ સારી બાબત છે. ચોક્કસથી, જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયને અત્યારે ખેડૂતો છે તે મહત્વપૂર્ણ ગણાવી રહ્યા છે. ખેડૂતોની સાથે અત્યારે સરકારના રૂપિયા પણ બચશે, એટલે સરકારી તિજોરીઓ ઉપર જે માર લાગતો હતો તે ક્યાંક ને ક્યાંક અટકી શકે ને તમામ અત્યારે ખેડૂતો છે આ નિર્ણયને આવકારી રહ્યા છે. જી 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 સની, સૌથી મહત્વની વાત કે ખેડૂતોને જ્યારે પણ તેઓ લોન લે બેંક પાસેથી ત્યારે તેમને કમ્પલસરી, તેમને જાણ ન હોય છતાં પણ તેમનું પ્રીમિયમ કાપવામાં આવતું હતું, તેના કારણે હવે ખેડૂતોને જે મુશ્કેલી પડતી હતી તે હવે નહીં પડે. પણ મહત્વની વાત છે કે જે અત્યાર સુધીમાં ખેડૂતોને જે નુકસાન જતું હતું તે નુકસાનની હવે ભરપાઈ કોણ કરશે? જો ખેડૂતે પાક વીમો નહીં લીધો હોય તો પછી તેની ભરપાઈ જો તેમને નુકસાન જાય તો એ કોણ કરશે? ચોક્કસથી, જે રીતે વાત કરવામાં આવે તો ખાસ જે લોનની ભરપાઈની વાત છે સમગ્ર મામલે જે રીતે ખેડૂતોના હિત માટે આ નિર્ણય લેવાયો એવું ખેડૂતોનું માનવું છે. ખાસ જે રીતે લોનની ભરપાઈ કરતા હોય છે ખેડૂતો, કઈ રીતના જુઓ છો આખો જે સરકારના રૂપિયા 47% હતા અને 2% ખેડૂતના જ હતા, એટલે કઈ રીતે જુઓ છો આખું? પણ અમને તો વીમો કઈ આપતા નથી, 2% અમે પ્રીમિયર તો ભરી જ દેતા હતા, તો અમને તો કઈ વીમો દેતા નથી, એથી કદાચ ડાયરેક્ટ અમારા ખાતામાં નાખે તો સરકાર બહુ સારી વાત છે. નકર બહુ સારી વાત છે, આમાં તો પૈસા જો પ્રીમિયર પરબારા દઈએ સરકાર તો બહુ સારું. ચોક્કસથી, જે રીતે ખેડૂતો આપણી સાથે હતા ને સરકાર છે પોતે પણ ડાયરેક્ટ જે ખેડૂતો છે તેના ખાતામાં જમા કરાવે તો હજુ પણ ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે તેવી અત્યારે ખેડૂતોની માંગ ઉઠી રહી છે. જી જી સની, ખાસ કરીને ખેડૂતોને આપ એ પૂછો કે જો તેમને પાક વીમો હવે મરજિયાત થયો છે ત્યારે જો તેઓ પાક વીમો ન લે અને તેમને નુકસાન જાય ફસલનું તો ત્યારે તે નુકસાન હવે કોણ ભરપાઈ કરશે? સરકાર ભરપાઈ કરશે કે પછી તેમણે વીમો નહીં લીધો હોય ત્યારે વીમા કંપની પણ તેમાંથી છૂટી જશે તો તે પૈસા કોણ ભરપાઈ કરશે? ખાસ જે રીતે જે ખેડૂતો હોય છે તેમ પાક વીમો મરજિયાત કરવામાં આવ્યો છે, લોન ની ભરપાઈ છે તે હવે કોણ કરશે? સરકાર કરશે કે કોના ઉપર માર પડશે? શું માનો છો આપ, ખરેખર શું હોવું જોઈએ? યા પછી સરકારને જ કરવી પડે ને, જો પાક વીમો ક્યારે આપવો જ ન હોય અને પ્રીમિયમ જ ભરાઈ કરતા હોય તો પછી આ ખેડૂતો ક્યાંથી બધા પૈસા કાઢે? તો એને સરકારને જ ભોગવવું પડશે.
નહીતર પાક વીમો તાત્કાલિક પાસ કરે. વારંવાર ખેડૂતો છે પરેશાન જોવા મળતા, એક તરફ અતિવૃષ્ટિ તો એક તરફ અનાવૃષ્ટિ પડતી હોય છે દર વર્ષે. વારંવાર મોસમની બદલાતી સ્થિતિને કઈ રીતે જુઓ છો? કારણ કે પાક વીમો તો હવે મરજિયાત કરવામાં આવ્યો છે આ વર્ષથી, હવે શું માનો છો? એટલે પાક વીમો મરજિયાત એટલે મળવો જ જોઈએ, અમારું એ કહેવાનું છે. પાક વીમો પાસે જાહેર કરે છે, સત્તાધીશો બધે જાહેર કરે છે અધિકારીઓ, અને આપતા નથી. તો આ શું ખેડૂતની બનાવટ કરે છે, શું કરે છે એ અમારે વિચાર માગી લઈએ. જી ચોક્કસ. થી જે રીતે અત્યારે ખેડૂતો પણ હજી મુશ્કેલીમાં છે કે જે લોનની ભરપાઈ છે તે કોણ કરશે સરકાર, કે આ તમામ સવાલો છે અત્યારે ઉઠી રહ્યા છે. જી 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 જી, આપ અમારી સાથે જોડાયેલા રહો સની, આગળ પણ આપની પાસે આવીને અને માહિતી મેળવીશું. તો જે રીતે પાક વીમો હવે મરજિયાત થઈ ગયો છે, ખેડૂતોને તેનાથી ફાયદો થશે, સરકારને પણ ફાયદો થશે, કારણ કે સરકારના પણ જે પૈસા પાક વીમાના માટે જે કંપનીઓમાં જતા હતા તે બચી જશે, તે સીધા જ ખેડૂતોને મળી શકશે. અમારી સાથે પાલ આંબલિયા જોડાઈ ગયા છે. પાલભાઈ, જે રીતે આજે સરકારનો નિર્ણય છે એને આપ કઈ રીતે મૂલવી રહ્યા છો કે હવે પાક વીમો મરજિયાત કરવામાં આવ્યો છે? મિથુન, સૌથી પહેલા તો હું વીટી ને અને મહામંથન જેવા ક્યાંક કાર્યક્રમ ચાલ્યો અને એની અંદર ઓછામાં ઓછી લગભગ 50-60 ડિબેટો મને યાદ છે ત્યાં સુધી વીટીએ આ પાક વીમા બાબતે અને મરજિયાત અને ફરજિયાત બાબતે કરી છે, અને એમાં દરેકની અંદર આજે આખી મુહિમ ચાલી છે. એના માટે હું વીટીવી નો સૌથી પહેલા આભાર માનું છું, આરે આરે ગુજરાતના તમામ જાહેર માધ્યમો, ખેડૂતો, ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનોનો આભાર માનું છું. કારણ કે એને જે આખી આખી મુહિમ ચલાવી, જે લડત કરી, ખેડૂત જાગૃતિ અભિયાન ચાલ્યા, ખેડૂતોને ખબર પડી, ત્યારે સરકારે ક્યાંક ને ક્યાંક પાછી પાની કરવાની ફરજ પડી છે. અને આ સરકારની જે પાછી પાની છે એ ગુજરાતના જાહેર માધ્યમો, ખેડૂત આગેવાનો અને ખેડૂત સંગઠનોની મોટામાં મોટી જીત છે. જીત એટલા માટે છે કે ખેડૂતોને 2% વીમા પ્રીમિયમ આપવું પડતું હતું, પણ હારે હારે જનતાની તિજોરીના જે નાણાં છે, જનતાએ જે ટેક્સ રૂપે સરકારને નાણાં એની તિજોરીમાં જમા કરાવ્યા છે, એમાં 50% સુધીનું પ્રીમિયમ કોઈને ખબર ના પડે એવી રીતે છાની રીતે વીમા કંપનીઓને ડાયરેક્ટ સરકાર ટ્રાન્સફર કરતી હતી, અને સૌથી મોટું નુકસાન જે ખેડૂતોને જતું હતું. અને એના કારણે આજે સતત લડતના કારણે આજે સરકારે પાછી પાની કરવી પડી છે. સરકાર 3 વર્ષ સુધી એમ કહેતી હતી કે ના, યોજના સારી છે, દરેક ડિબેટમાં આવીને સરકારના પ્રતિનિધિઓ વખાણ કરતા હતા કે યોજના સારી છે, બહુ સારી છે, અત્યાર સુધીમાં ક્યારેય ન થઈ હોય એવી યોજના છે, પણ છેલ્લે સરકારે થૂકેલું ચાટવાની ફરજ પડી છે અને સરકારે પાછી પાની કરવી પડી છે. અને સરકાર માટે જો કેવું હોય તો 100 ઉંદર મારી અને બીજીભાઈ પાટે બેઠા એવો ઘાટ આજે રચાયો છે. જી 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 જી, આભાર પાલભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે ખેડૂતો માટે આ સૌથી મહત્વના અને સારા સમાચાર, કારણ કે મરજિયાત કરી દેવામાં આવ્યો છે પાક વીમા, આ વિશે વધુ માહિતી મેળવીએ. સુરતથી અમારા સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે. શૈલેષ, ખેડૂતો, સુરતના ખેડૂતો શું કહી રહ્યા છે? ખેડૂતો માટે આજના સમાચાર સૌથી મહત્વના કહી શકાય, કારણ કે પાક વીમો મરજિયાત કરવામાં આવ્યો છે, હવે તેમની મરજી વગર બેંક જે છે તે પ્રીમિયમ નહીં કાપી શકે. પણ જે કેન્દ્ર સરકારનો નિર્ણય છે તે બાબતે ખેડૂતોનું શું માનવું છે એ જ જાણવાની કોશિશ કરીએ આપણે. જે કેન્દ્રનો નિર્ણય છે શું કહો છો? કેન્દ્ર સરકારે આજે જે જાહેરાત કરી છે કે પાક વીમો પહેલા ફરજિયાત હતો મરજિયાત, પણ જયારે અમારું કહેવું એવું છે કે વીમો મરજિયાત કરી દો, ખેડૂત લઈએ કે નહીં લઈએ એને પ્રીમિયમની વાત છે, પરંતુ ગયા વર્ષે જે લીધેલો તે પણ હજુ આજે એમ કહે છે કે ફેબ્રુઆરી અત્યાર સુધી જેમણે વીમો લીધેલો પાકનું નુકસાન થયું છે એમનો વીમો હજુ કંપનીઓ દ્વારા ચૂકવાતો નથી. એટલે સરકારને એક વિનંતી કરીએ કે તમે આજે જે પાછી જાહેરાત કીધી છે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં ખેડૂતોને પાક વીમાના પૈસા મળી જશે, તો સરકાર અમે હજુ પણ તાકીદે નિર્ણય લેવડાવીને વીમા જે થાય અને મરજિયાત કીધો છે એ સારી વાત છે, પરંતુ જયારે આપત્તિ આવે ત્યારે ખેડૂતે સરકારની તરફે ઉભા રહેવું જોઈએ. શું કહેવું છે કાકા તમારું કે જે રીતે સરકારે મરજિયાત કર્યો પાક વીમો? આ માત્ર ખેડૂતોને બનાવવાનો ધંધો છે ને એક લોલીપોપ છે આપેલો સરકારે. આ વીમો અને આમ આપી દેવને તમે વગર કોઈ પણ જાતનો વીમો લેવો કે નહીં લેવો એ તો ખરેખર ખેડૂતની અંગત બાબત છે, ને સરકારે એમ મુક્ત કરી દીધું એટલે એમ જાણે આપતું ચાલી, ખેડૂત પર એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો એવું મને લાગે છે, પણ ખરેખર એ ખોટી બાબત છે. પણ સરકારે મારી એક નંબર વિનંતી છે, જો તમારે ખેડૂતને મદદ કરવી જ હોય તો તમારી નૈતિક જવાબદારીને
ફરજ થઈ જાય છે કે ખેડૂતોને કોઈ પણ વખતે કંઈ પણ નુકસાન થાય તો તમારે હમે ચાલીને ખેડૂતોને મદદ કરવી જોઈએ, એવી મારી નમ્ર માગણી છે. તમને પૂછવા માંગીશ કે જે રીતે સરકાર ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરે છે એમાં કંઈક ને કંઈક આ નિર્ણય ફાયદારૂપ થશે? સરકાર જે આજે કહે છે કે બે વર્ષમાં ખેડૂતની આવક બમણી થઈ જશે, તો સરકારે ટેકાના ભાવો જાહેર ઊંચા જાહેર કરીને અને એ જાહેર કરેલા ભાવો ખેડૂતો જે સહકારી સંસ્થામાં માલ પોતે અત્યારે અહીંયા દક્ષિણ ગુજરાતમાં સહકારી તેમાં સુરત જિલ્લામાં સહકારી માળખું બહુ મોટા કમ પ્રમાણે છે અને એમાં ખેડૂતોએ જ પોતે આ સંસ્થા ઉભી કીધી છે અને ખેડૂતો જ એના સભાસદ છે. એટલે સરકારે એ ભાવે જો ટોટલી માલ સહકારી વેપારીઓ જે ગંઠબંધન કરી જાય છે નથી ખરીદતા, એવા સંજોગોમાં સરકારે ટેકાના ભાવો વધારીને અને ટોટલી માલ ખરીદે તો ખેડૂતોની આવક બમણી થઈ શકે. ચોક્કસપણે દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને સુરતના ખેડૂતોનું કહેવું છે કે પાક વીમાની જે મુદ્દો છે તેનાથી ખેડૂતોને મદદ કરવાને બદલે ટેકાના ભાવનું એક ચોક્કસ માળખું રચવામાં આવે તો ચોક્કસપણે ખેડૂતને ફાયદો થઈ શકે અને ખાસ કરીને પાક વીમાનો મુદ્દો એવા સમયે ગૌણ બની જશે. જી 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 રાજકોટથી અમારા સંવાદદાતા સની જોડાયેલા છે. સની, એક પ્રશ્ન એ મહત્વનો થાય કે જો ખેડૂતોને નુકસાન જાય, પાકમાં નુકસાન જાય, કોઈ પણ અતિવૃષ્ટિ આવે કે કોઈ પણ રીતે નુકસાન જાય, તો જો તેમણે પાક વીમો ન લીધો હોય તો હવે તેમને સહાય ક્યાંથી મળશે? શું સરકાર સીધી સહાય આપશે કે પછી તેમને સહાય ક્યાંથી મળશે? એ સૌથી મોટો પ્રશ્ન થાય છે. જી ચોક્કસથી જીતે અત્યારે ખેડૂત આગેવાન આપણી સાથે છે. મનોજભાઈ, ખાસ એ સવાલ કે પાક વીમો નથી લેતા ખેડૂત હવે મરજિયાત કરી છે, જો નુકસાન જાય તો ક્યાંની ભરપાઈ થશે, કઈ સહાય મળશે, શું માનો છો આપ? સરકાર જે વીમા કંપનીને 47% પ્રીમિયમ દેતી, એક વર્ષ નુકસાન જે વર્ષે જાય કે વર્ષ નબળું હોય ત્યારે ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં આપી દઈએ તો ખેડૂતને કયો જાતની મગજમારીની ટેન્શન જ નથી. અને છેલ્લા 4 વર્ષથી જે વીમા કંપની લૂંટ ચલાવી રહી હતી એ આ વીમો મરજિયાત કરી અને એ લૂંટ તો બંધ કરી, પણ જે આગળ લૂંટી લીધા છે એ પાછું વસૂલ કરાવવું જોઈએ, સરકારને વીમો દેવડાવવો જોઈએ, અમારી આવી માંગણી છે. વારંવાર ખેડૂતો પીલાતી હોય છે, વીમા કંપની અત્યાર સુધી વીમો અચાનક જ મરજિયાત કરી હોય છે, સારી વાત છે, પરંતુ કઈ રીતે જુઓ છો સહાય કઈ રીતે મળશે ખેડૂતોને, તે કઈ રીતે જુઓ? જે આ સરકાર અત્યાર સુધી હેક્ટર 13,000 ની 6,000 ની સહાય કરતી એની જગ્યાએ જે સરકાર પ્રીમિયમ ભરે છે એ જ પ્રીમિયમ હું કહું છું ખેડૂતને આપી દે, એ સહાય ખેડૂત માટે ઘણી છે અને પૂરતા પોષણ ભાવ મળી જાય એટલે અમારે વીમાની કોઈ જરૂરિયાત નથી. ચોક્કસથી તમે શું કહેશો, જે રીતે ખેડૂતો મરજિયાત વીમો કરતા હોય ખેડૂતો માટે અને જો અચાનક તેઓનું પાક નિષ્ફળ જાય તો કઈ રીતે સહાય મળશે? તેમ નિષ્ફળ જાય તો તરત એને સર્વે કરવું જોઈએ અને પાક વીમો એને આપવાનું તરત કરવું જોઈએ, તો એ તો કોઈ અધિકારીઓ આવતા નથી ખેતીવાડીમાં અને પાક વીમો કઈ પાસ કરતા નથી, પ્રીમિયમ લેવાના કરે છે અને ખેડૂતોને આમનામ બનાવટ જેવું ક્રિયા કરે છે. તો પાક વીમો પાસ થયો હોય તો અત્યારે તાત્કાલિક આપે, બીજા વીમાનું પછી જોશું. રાજકોટ જિલ્લામાં પાસ થયેલો છે વીમો એ જે આપતા નથી તો તાત્કાલિક આપે એવી અમારી ગણતરી છે. ચોક્કસથી જે રીતે અત્યારે ખેડૂતોને પણ એક સવાલ ઉઠાવી રહ્યો છે કે જો તેઓએ પાક વીમો મરજિયાત કર્યો અને અચાનક તેઓનો જે પાક નિષ્ફળ જાય તો આ સમગ્ર સહાય કોણ ચૂકવશે, એ સવાલ અત્યારે ઉઠાવી રહ્યા છે. જી 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 આભાર સની, આભાર શૈલેષ માહિતી આપવા બદલ. તો ખેડૂતો માટે આ સૌથી સારા સમાચાર છે કારણ કે હવે તેમણે કમ્પલસરી પાક વીમો નહીં લેવો પડે, કારણ કે જ્યારે તેઓ બેંકમાંથી લોન લેતા હતા ત્યારે તેમને કમ્પલસરી પાક વીમો લેવો પડતો હતો, પણ હવે તે નહીં લેવો પડે, તેમની મરજી પ્રમાણે તેઓ લઈ શકશે, એટલે કે ખેડૂતોને ફાયદો થશે.